નમસ્કાર મિત્રો અને રિપોર્ટર્સ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ આ એક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ દ્વારા ખૂબ એવા સામાજિક કાર્ય કરવામાં આવે છે. એના માટે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન આપણે કર્યું છે. આ એક ટ્રસ્ટ છે એટલા માટે આપણા સૌની એક ફરજ બને છે આપણા મીડિયાની કે આપણે જો કોઈ સારા કામ કરતું હોય, સોશિયલ વર્ક કરતું હોય અને જેન્યુઅન કરતું હોય તો આપણે એને મતલબ લોકો સુધી પહોંચાડવું જોઈએ. તો સૌથી પહેલાં તો જે ફાઉન્ડર છે દેવાંગ જૈન આ સંસ્થાના ફાઉન્ડર છે અને એમની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપની છે અને સાથે આ ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ તે ચલાવે છે. એમનો આ ટ્રસ્ટમાં એવી રીતે એમનો ફાળો છે કે એમની જે પણ ઇન્કમ થાય છે એમાંથી 10-20% જે પણ હશે તે આમાં નાખે છે અને બીજા જે ટ્રસ્ટીઓ છે એ પણ આ સંસ્થામાં પોતાના જ પૈસા નાખીને એવા લોકોને ધાર્મિક જાત્રા કરાવે છે. તો વધુ માહિતી આપણે દેવાંગભાઈ પાસેથી લઈશું. દેવાંગભાઈ પ્લીઝ. જી નમસ્તે. આપ સૌ મીડિયા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે આપ અહીંયા પધાર્યા. સૌથી પહેલાં હું દેવાંગ જૈન આ સંસ્થાનો ફાઉન્ડર છું. અમારી સાથે અમારા ટ્રસ્ટી છે રાજેન્દ્રભાઈ, જે મારા નાના ભાઈ છે, યંગર બ્રધર. અમારી સાથે અહીંયા જોડાયેલા રજનીકાંતભાઈ શાહ, જે અમારા ટ્રસ્ટી છે, અમારી સાથે જોડાયેલા છે. એવા ઘણા બધા ટ્રસ્ટીઓ છે જે અમારા સાથે જોડાયેલા છે. દિનેશચંદ્ર જૈન છે, પછી કિશોરકુમાર જૈન છે. આ બધા ટ્રસ્ટીઓ અમારી સાથે જોડાયેલા છે. જેટલી મદદ થાય, નાની મોટી મદદ એ કરતા હોય છે. એમની સાથે જોડાયેલા અમારા જયંતિભાઈ, જે અમારી સંસ્થા સાથે જોડાયેલા છે. જે લોકો ને ખબર નથી કે આ સંસ્થા એક ડિસ્કાઉન્ટેબલ રેટ, ડિસ્કાઉન્ટેબલ યાત્રા ફીમાં યાત્રા કરાવે છે. અને એની સાથે એવા અમારા જે નિલેશભાઈ જે કરીબન 5 વર્ષ જૂના છે, અમારા સાથે જોડાયેલા છે. અને એમણે ઘણા લોકો, જેવી રીતે નોન અફોર્ડેબલ લોકો હોય છે, એ લોકોને યાત્રા કરાવેલી છે. અને અમારી સાથે પાલિતાણા યાત્રામાં હમણાં જે હાલમાં અમે લોકોએ કાર્ય કરેલું, સારું એવું કાર્ય કરેલું, વિનામૂલ્યે 120 લોકોને અમે પાલિતાણા યાત્રા લઈ ગયા હતા. એમાં 5 વર્ષ જૂના લોકો પણ હતા, એમાં એવા લોકો પણ હતા જે નોન અફોર્ડેબલ લોકો છે, એવા લોકો પણ હતા જે અમારી સાથે જોડાઈને ઘણા વર્ષો થઈ ગયા પણ યાત્રા નથી કરી શકતા. આ અમારા જૈનોની ખાસ મહત્ત્વની એક યાત્રા હોય છે, શત્રુંજય મહાતીર્થ. તો એવા અમારા સાથે જોડાયેલા પારસભાઈ, એમની પણ એવી તીવ્ર ઈચ્છા હતી કે અમારા સાથે એકવાર, યા તો જીવનમાં એકવાર શત્રુંજય મહાતીર્થની યાત્રા થાય, પણ એમની ન થઈ શકતી. એવા સંજોગો ન હતા કે કંઈ પણ હોય, પણ હમણાં એમણે આ યાત્રા અમારી સાથે જોડાઈને કરી છે. અને હવે અમારા રજનીકાંતભાઈ નાનો એવું કહેશે. અમારું આ યાત્રા સંઘ એક ટ્રસ્ટ છે જેમાં અમે સામાજિક સેવાઓ દર મહિને એક એક પ્રોગ્રામ કરીએ છીએ, જેવા કે ગરડાઘરમાં જવું, અનાથાશ્રમમાં જવું, ભિક્ષુગૃહમાં જવું, બ્લડ ડોનેશન કેમ્પ કરવો, કે આવી રીતે યાત્રાઓ કરાવી. દરેક મહિને અલગ અલગ જાતની અમે એક ઇવેન્ટ યોજીએ છીએ, જેમાં અમે વિનામૂલ્યે અમારા ટ્રસ્ટના જ પૈસા, ટ્રસ્ટીઓનો ફંડ અને બીજું જે આવે તે એ બધું ફંડ ભેગું કરીએ અને અમે એક એક ઇવેન્ટ કરીએ છીએ. જે ઇવેન્ટ, દરેકે દરેક ઇવેન્ટ આજ સુધી બધી સક્સેસ ગયેલી છે. આ ટ્રસ્ટ કેટલા વર્ષથી સાહેબ આપ ચલાવો છો? આ ટ્રસ્ટ અમારા તરફથી 10 વર્ષથી ચાલે છે, પણ ખાસ કરીને 3 વર્ષથી મોટા ભાઈ એટલે સારા એવા કાર્ય અમે કરીએ છીએ, જે ઘણા લોકોને અમે શિક્ષણ પેટે પણ મદદ કરી છે, ઘણા લોકોને શારીરિક રીતે પણ મદદ કરી છે. અને આગળ પણ, હજી આગળનો પ્રોગ્રામ એવો છે કે શિક્ષણ પેટે અને આરોગ્ય પેટે અમે વધુ સારી રીતે ધ્યાન આપીએ અને હજી એક સારા લોકોને હજી મદદ કરી શકીએ. અમે હાલમાં જોયું ઘણા લોકો અમારા પાસે આવે છે આરોગ્ય અને શિક્ષણ પેટે, તો હજી ઈચ્છા છે એ લોકોને સારી રીતે મદદ કરવાની અને એ પેટે હજી બેન બતાવશે. કેટલી જાત્રા કરાવી છે, કેટલા લોકોને કરાવી છે. તો આવે છે વાત ફંડની. તો હવે એ લોકોની અપેક્ષા એવી છે કે લોકો અહીંયા અમારી પાસે માંગવા ઘણું બધું આવે છે, લેવા માટે ઘણું બધું આવે છે, પણ અમે ક્યારે આપી શકીએ કે અમારી પાસે પૂરતું અમારા પાસે ડોનેશન હોય? તો એવી સંસ્થા દ્વારા એવી અપીલ કરવામાં આવે છે કે જો કોઈને ખરેખર સેવા કાર્ય કરવું હોય તો આ સંસ્થાનો સંપર્ક કરી શકે છે.
પહોંચી શકીએ એવું તો નથી કે હવે એમાં પેમ્પલેટ એવું કઈ નથી વેચતા, બટ અમારા તરફથી એક વેબસાઇટ છે, એક ફેસબુક છે, એવી એવું એક મૂકવામાં આવે કે તમારા જેટલા લોકો જે લોકો આવું આવી શકો છો. એમાં આ ભાઈ અમારી સાથે જે રીતના જોડાયેલા છે તો એમણે મારા સાથે વૈષ્ણોદેવીની યાત્રા કરેલી છે, એમણે અમારા યાત્રા સંઘમાં, એમણે જ મારા સાથે તિરુપતિની પણ યાત્રા કરેલી છે અમારા સંઘમાંથી, અને એમને ખબર પડી કે અમારે જવું છે. તો એ ભાઈએ મને ત્યારે જ, એટલે કે 2-2.5 મહિના પહેલાં જ એમણે જાણ કરેલ કે ભાઈ અમારે તમારી સાથે આ પાલિતાણા યાત્રામાં જોડાવવું છે, તો ત્યારે અમે એમને જોડેલું. 120 વ્યક્તિમાં લગભગ 2.5 લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હશે. હા, આમાં અમારા ટ્રસ્ટીઓ છે, અમે 5-6 ટ્રસ્ટીઓ મળીને આ ફંડ એક કાઢેલો, અને ખાસ કરીને ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. ના, એવું નથી હોતું પ્રવાસનું. અમે જેવી રીતે મારા પાસે ફંડિંગ છે, હું એક વર્ષમાં અમારા ઘર તરફથી અમે જે ફંડિંગ ઉઘરાવી, ખાસ કરીને વાસા પરિવાર તરફથી જેટલું ફંડ આવે, મને વર્ષમાં ચાલો એ કોઈ આપે 50,000 રૂપિયા, કોઈ આપે 1,00,000 રૂપિયો, તો એ ફંડને હું ભેગો કરું સૌથી પહેલાં. મારા પાસે કેટલું ફંડિંગ છે અને એ ફંડના હિસાબે અમે દરેક યાત્રા ફાળવીએ કે ભાઈ આ વખતે ચલો મારા પાસે આટલું ફંડ છે, મારે આગળના દિવસોમાં જેવી રીતે હમણાંનું પ્લાનિંગ ચાલે મે મહિના માટે, તો મે મહિના માટે અમે લોકો એ ફાળવીએ કે આટલા આટલા લોકોને આપણે લઈ જઈ શકીએ છીએ. આ 3 વર્ષ જેવું થયું છે, ને નાના પાયે મારા ફાધર લોકો કરતા હતા, 7 વર્ષ જૂના હતા. જી, અત્યારે જે તમે અપીલ છો કે ભાઈ દાન સુરતમાં દાનેશ્વરી આગળ આવે, યસ, તમને ફંડ કાઈ, જી, આપે તો એવું જરૂરી પણ નથી, આપે તો વધારે સારું કામ થઈ શકે, પણ અત્યારે એ લોકો જે કરે છે તો એ લોકોના કાર્ય તો ચાલુ જ રહેશે. એ લોકો પોતાના એમની પોતાની એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની છે, મારા પોતાની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપની છે, જેમાં અમે લોકો શિમલા, મનાલી, જેવી રીતના આપણે ડોમેસ્ટિક એરિયાઝ છે, ડોમેસ્ટિક એરિયામાં, યા એક્ઝેક્ટલી, આ બધું તમે જોઈ શકો છો, તો એવા બધામાં અમે લોકો લઈ જઈએ છીએ. હવે એમાં મારે જે બેનિફિટ થાય એમાંથી હું 10%, 20% જે કંઈ બી મારે મને સુટેબલ લાગે એ હિસાબનું કાઢીને એમાં ટ્રસ્ટમાં નાખું છું. ઉંમરની બાદ મોસ્ટલી 50+ના લોકોને ફર્સ્ટ પ્રેફરન્સ, 50+ એ લોકોને ફર્સ્ટ પ્રેફરન્સ હોય છે, બટ એમાં પછી પણ અમે એવું જોઈએ કે નોન અફોર્ડેબલ લોકો, નોન અફોર્ડેબલ લોકો એટલે કે એમાં ખબર પડે આપણા જે શાકભાજીવાળા છે, જે કારીગર વર્ગ છે, આપણે ભાટેના સાઈડના લોકો છે, જે દિવસ મતલબ કામ કરીને દિવસ રાત કામ કરે, પછી એમના પાસે લાસ્ટ એ અમાઉન્ટ નથી બચતો કે આપણે યાત્રા કરીએ યા કશે બહાર જઈએ, તો એ લોકોને ખાસ કરીને અમે ફર્સ્ટ પ્રેફરન્સ આપીએ. એ લોકોને અમે કહીએ નોન અફોર્ડેબલ લોકો, એ લોકો પાસે પોતાના છોકરાને ભણાવવા લાયક પૈસા નથી હોતા, તો એ લોકો પછી આપણે આ યાત્રા તો પોસિબલ જ નથી. ના, અમે એ લોકો માટે પણ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખીએ, શું રાખીએ, 6 મહિના પહેલાં અમે યાત્રાનું આયોજન કરી દઈએ છીએ, તો એમાં એ થઈ શકે કે ભાઈ પહેલાં 2,000 રૂપિયા આપીને નોંધણી કરાવી શકે, પછી હર મહિને 1,000 રૂપિયા આપીને પણ એ નોંધાવે. તો આ એક એ લોકો માટે છે જે નથી જઈ શકતા ખાસ કરીને, અને એના પછી પણ અમે લોકો આવા સારા કામ તો કરીએ છીએ, એના પછી પણ અમે લોકો હજી જે ભિક્ષુગૃહ છે, પ્રાણજીવન છે, પછી આવા નાના મોટા હજી સારા સારા કાર્યક્રમ ગોઠવીએ છીએ. હવે નેક્સ્ટ મારો પ્રોગ્રામ છે ભિક્ષુગૃહનો, 26 જાન્યુઆરીનો અમે ગોઠવેલું છે, તો એમાં અમે લોકો 26 જાન્યુઆરીમાં ભિક્ષુગૃહમાં જશું, જે રામનગર પેટે છે. જી, હું ભવ્ય જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટથી ફાઉન્ડર દેવાંગ જૈન. હું આ સંસ્થા લાસ્ટ છેલ્લા 3 વર્ષોથી ચલાવું છું, અને આ સંસ્થામાં હવે આ પ્રેસ કોન્ફરન્સ રાખવાનું કારણ એ છે કે મને જે નાની મોટી મદદ જોઈએ છે એ આ રિક્વાયર્ડ છે આ સંસ્થાને, અને સામાજિક કાર્યો જે અમે કરીએ છીએ એમાં એક ફંડની રિક્વાયર છે. અમે અમારા તરફથી જે પ્રવાસો યોજીએ છીએ, જે નાનું મોટું કરીએ છીએ, એમાં ફંડની રિક્વાયર છે. તો આ આગામી દિવસોમાં અમે લોકો SEGના સર્ટિફિકેટ માટે પણ અપ્લાય કરીએ છીએ. જે કોઈ બી દાતાઓ તમે ફંડ આપવા માંગતા હો તો સંપર્ક મને સાધી શકો છો. મારું નામ દેવાંગ ભરતભાઈ જૈન છે અને હું આ સંસ્થાનો સ્થાપક છું. આ સંસ્થા કયા કયા કાર્ય કરે છે? આ સંસ્થા કાર્ય કરે છે, એક તો શૈક્ષણિક પેટે, શિક્ષણ પેટે, ત્યારબાદ આરોગ્ય પેટે, ત્યારબાદ પ્રવાસો પેટે, જે કોઈ લોક નથી જઈ શકતા યાત્રા માટે તે લોકોની ધાર્મિક યાત્રા પેટે.